વાત કરીએ તો બનાસકાંઠામાં શિક્ષક સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે પશ્ચિમ પોલીસે કિશોર સહિત બે આરોપીની ધરપકડ કરી પચીસ જુલાઈએ શિક્ષકને માર મારી મોબાઈલની ચલાવી હતી લૂંટ ફરાર આરોપી વિકેશ બાવરી અને કિશોરની ધરપકડ કરવામાં આવી છે તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ હુમલાની નિંદા કરી છે આવા લોકો ઇસ્લામ ધર્મના ન હોઈ શકે હિંસા કરનારનો કોઈ ધર્મ નથી હોતો એ શૈતાન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા માટે પણ અપીલ કરી છે અને આવા અત્યાચાર જોલમ કરનાર વ્યક્તિઓ ઇસ્લામ ધર્મ માનનારા મુસ્લિમ સમાજના હોઈ જ ન શકે એવો મને ચોક્કસપણે વિશ્વાસ છે આવા લોકો ચોક્કસપણે જાલીમ લોકો છે અને આ શેતાન લોકો એ કોઈ સમાજ કે કોઈ ધર્મને માનનારા ન હોઈ શકે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું જાહેર અપીલ સાથે વિનંતી કરું છું કે તાત્કાલિક બાંગ્લાદેશના હિન્દુ સમાજની સુરક્ષા અને સલામતી માટે પગલાં લે ધ્યાન રાખે તેમજ જરૂર પડે તો યુનોની અંદર પણ એની રજૂઆત કરે હેન્ડલ સાત ઓગસ્ટ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવણી કરવામાં આવી છે ત્યારે દસમા નેશનલ હેન્ડલૂમ ડેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરાઈ છે ગાંધીનગરમાં નિફ્ટ ખાતે ઉજવણી કરવામાં આવી હતી એક્ઝિબિશનમાં ગુજરાત સહિત દેશભરના રાજ્યોની વિવિધ હસ્તકલા કારીગરી તેમજ હાથશાળાની વસ્તુઓ અને ઉત્પાદનો પ્રદર્શિત કરાયા હતા આ સાથે સીએમના હસ્તે નિફ્ટ પરિસરમાં નવીનીકરણ પામેલા ત્રણ વિભાગો પણ ખુલ્લા મૂક્યા હતા જેમાં ફેશન ડિઝાઇન ડિપાર્ટમેન્ટ ફેશન એન્ડ લાઇફ સ્ટાઇલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ અને માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટના ઉદ્ઘાટન કરવામાં આવ્યા મહત્વનું છે કે બે હજાર પંદરથી દેશભરમાં સાત ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ભારતની અંદર ઓગણીસથી વધારે સંસ્થાઓ છે અહીંયા આગળ આઠસો ને એકવીસ વિદ્યાર્થીઓ ભણે છે અને એનું જે ડેવલપમેન્ટ છે સમગ્ર ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેશનલ હેન્ડલૂમનો વધુ વધુ વપરાશ થાય આખા વિશ્વમાં પંચાણું ટકા જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે આપણા જ લોકો આપણી જ વસ્તુ વાપરે એના માટે બે હજાર પંદરથી સાત તારીખે આ દિવસ ઉજવવો એવું નક્કી થયું વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો છે નવો કીર્તિમાન વૃક્ષ વાવણી અભિયાનમાં અત્યાર સુધીમાં દેશમાં ઓગણત્રીસ સાડત્રીસ કરોડ વૃક્ષ વાવીને રેકોર્ડ સ્થાપ્યો છે જેમાં સાત પંદર કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે ગુજરાત છે સૌથી આગળ સુરત જિલ્લો છે સુરત જિલ્લામાં સૌથી વધુ અઠ્યાવન લાખ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં અવ્વલ નંબરે છે જ્યારે દેશમાં સૌથી વધુ આઠ અઠ્યાસી કરોડ વૃક્ષારોપણ સાથે પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે ત્યારે વન અને પર્યાવરણ મંત્રી મુડુભાઈ બેરાએ કહ્યું કે આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે ઘરની બહાર નીકળો તો સાવધાન થઈ જજો કારણ કે પ્રાણીઓ હવે આવી ગયા છે રસ્તા ઉપર આ ચાર દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મગર કપિરાજ સાપ અને રખડતા ઢોર જોવા મળી રહ્યા છે અંકલેશ્વરના કોસમડી રુદ્રાક્ષ રેસીડન્સીમાં બુટમાં ઝેરી સાપ દેખાતા ફફડાટ ફેલાયો તો કોસમડી ગામના રુદ્રાક્ષ રેસીડન્સીમાં રહેતા એક વ્યક્તિ બહાર જવા નીકળ્યો અને પોતાના જૂતા પહેરવા માટે પગ નાકટા જ અંદર ખૂંખાર અને ઝેરી કોબરા સાપ સંતાયેલો હતો સાપ બુટમાં ફૂંફાળા મારતો હતો ત્યારે ખેડાના બમરોલીમાં કપિરાજનો કાળો કહેર પચ્ચીસ લોકોને ઘાયલ કરવામાં આવ્યા બાળકોથી માંડીને વૃદ્ધોને વાનરોએ નિશાન બનાવ્યા છે નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે વરસાદે વિરામ લેતા જ મગરો રસ્તા પર દેખાયા ગીર સોમનાથના કોડીનારમાં મસમોટો મગર આવી ચડ્યો કોડીનાર છાછર ગામે શિંગોડા નદીના બ્રિજ પર મગર ચડી આવ્યો હતો તો મગર બ્રિજ પર રાત્રે લટાર મારતો જોવા મળ્યો દાહોદમાં બે સ્થળોએ રખડતા ઢોરે આતંક મચાવ્યો છે દાહોદમાં રખડતા પશુએ ટીઆરબી જવાનને અડફેટે લીધો ફરજ પરના ટીઆરબી જવાનને રખડતા પશુએ અડફેટે લેતા જવાન ઘાયલ થયો અરવલ્લીના મોડાસામાંથી ઝડપાયેલ કથિત બોગસ સિંચાઈ કચેરીની તપાસ પૂર્ણ ડીપીઓની અધ્યક્ષતામાં રચાયેલી પાંચ સભ્યોની તપાસ સમિતિએ બંધ કવરમાં સોંપ્યો છે અહેવાલ બે માસ સુધી સમિતિએ સઘન તપાસ કર્યા બાદ ડીડીઓને સોંપ્યો છે અહેવાલ તપાસ નિષ્પક્ષને સચોટ કરવામાં આવી તેના પર રહેશે નજર બાવીસ મેએ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો હતો તો નકલી કચેરીમાંથી સરકારી સિક્કા સહિત દસ્તાવેજ કરાયા હતા જપ્ત કચેરીમાંથી મળી આવ્યા હતા વર્તમાન ભૂતપૂર્વ અધિકારી સહિત પાંચ લોકો કથિત નકલી કચેરી વિશે એક બનાવ બન્યો હતો એની તપાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરફથી તપાસ સમિતિને સોંપવામાં આવી હતી ડીપીઓશ્રીના અધ્યક્ષસ્થાને અને આ તપાસ સમિતિની રિપોર્ટ અમને મળેલ છે જે રિપોર્ટ અમે સરકારશ્રીમાં જમા કરાવેલ છે અને અત્રેથી બહુ સારી રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે તો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં નકલી દસ્તાવેજ બનાવી સંચાલક બની બેઠા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે મદવાસ ગામમાં નકલી ઓળખપત્ર અને અન્ય ડોક્યુમેન્ટ્સ બનાવીને એક મહિલા સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનના સંચાલક બની ગયા ગામની સરકાર માની દુકાનના સંચાલકનું એક વર્ષ પહેલા નિધન થતા લીંબોદરા ગામના સંજય પગીને ચાર્જ સોંપાયો હતો ગ્રામજનોનો આરોપ છે કે તેમના ગામમાં અન્ય ગામના મહિલાએ ખોટી રીતે દુકાન સંચાલક તરીકે પરવાનો મેળવી લીધો છે વરઘરી ગામમાં રહેતા રશિદાબેન દાવલ લુણાવાડાના રહેવાસી છે તેમ છતાં મધવાસ ગામમાં રહેતા હોવાના ખોટા સરકારી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કાર્ડ મકાનનો ભાડા કરાર દૂધ ડેરીની ખોટી આક્રણી સહિતના તમામ ડોક્યુમેન્ટ્સ નકલી બનાવીને રજૂ કરાયાનો દાવો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે મામલતદાર પ્રાંત અધિકારી અધિકારીને જાણ હોવા છતાં તેમને છાવરી રહ્યા છે આ મામલે કલેકટરને તમામ પુરાવા સાથે રજૂઆત કરતા કૌભાંડનો ખુલાસો થયો છે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપીને સાત દિવસમાં કાર્યવાહી કરવાની સૂચના આપી છે દુકાન સંસ્થાના હડપવા માટે ખોટા ડોક્યુમેન્ટ કાઢાયા છે અને મારે ભાડા કરાવવા માટે કોઈ સંમતિ આપી નથી કોઈ સહી કરી નથી મારી ખોટી સહી કરી અને ડોક્યુમેન્ટ કાઢ્યા છે અમે કાર્યવાહી સંપૂર્ણ થવી જોઈએ અને અમના ગામને તથા મને ન્યાય મળવો જોઈએ અમે જ્યારે ત્રણ દિવસ પહેલાં પ્રાંત સાહેબની ઓફિસે ગયા ત્યારે પ્રાંત સાહેબે અમને એમ કીધું કે આ વારસાગત એને મળ્યું છે એના ફાધર ઓફ થઈ ગયા છે એટલે વારસામાં આવે છે પણ વારસામાં કેવી રીતે આવે છે કે જો વારસામાં મળતું હોય તો એને ખોટા પુરાવા ઊભા કરવાની ક્યાં જરૂર છે સરકારીના રેકોર્ડમાં ચેડા કરવાની ક્યાં જરૂર હતી એમણે આધાર કાર્ડ ખોટું બનાવી ચૂંટણી કાર્ડ ખોટું બનાવી અને આ કામ કર્યું છે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને આ જે દુકાન છે તે અમારા ગામના કોઈ પણ સ્થાનિકને मड़वी जो है ये वो हमारा गांव लोगों ने अभिप्राय पर ऐसा बाद में हमें पता चला कि ये जो है इनका एड्रेस है वो एड्रेस में ही जो एड्रेस प्रूफ दिए हैं डॉक्यूमेंट्स में उसमें ही प्रॉब्लम है तो ये मुझे पता चलने के बाद मैंने उन पर एक्शन लेने के बाद वो खुद ही आके उन्होंने राजीनामा दिया है अभी और हाल पूर्ता राजीनामा जल्दी से जल्दी मंजूर हो जाएगा पर इसमें तपास होएगा सात दिन में तपास का हम रिपोर्ट पहुंचा देंगे कलेक्टर मैडम के पास और उसके बाद इन पर जो कुछ भी है जो कर्मचारी है जिन्होंने ये एड्रेस प्रूफ तैयार करने में मदद की उन पर एक्शन लीगल एक्शन लिया जाएगा लुनावाड़ा तालुका मधवास गा जो सरकार मान्य दुकान आए थे अलग गामाड़ी दी थी तंत्र द्वारा ફાળવી દેવામાં આવી હતી જોકે પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે ગત રોજ જે ગામ લોકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક તેનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે ન્યૂઝ એટિન ગુજરાતી પહોંચ્યું છે મધવાસ ગામે કે જ્યાં તલાટી ક્રમ મંત્રી છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો મધવાસ ગામની અંદર અન્ય ગામના વ્યક્તિને સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન આપી દેવામાં આવી હતી નિયમ એવો છે કે ગામના જ લોકોને આપવામાં આવે પરંતુ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરી અને અન્ય ગામ લોકોને આપી દેવામાં આવી હતી તેમનું નામ શું છે ને કઈ રીતે આપવામાં આવી હતી શું કહેશો એની પ્રોસીજર શું છે એ મને ધ્યાન નથી ગ્રામજનો તરફથી એવું જાણવા મળેલું છે કે આ રસીદા બેબી છે એમને સસ્તા અનાજની દુકાન છે એ ફાળવવામાં આવેલી છે પરંતુ એને આગળની કાર્યવાહી અથવા તો શું કાર્યવાહી થયેલી છે અને કયા કારણોસર ફાળવેલી છે એની વિગત મને જાણ નથી એને આધાર કાર્ડ બનાવી દીધું છે ચૂંટણી કાર્ડ બનાવી દીધું છે ડેરીનો દાખલો પણ ખોટો છે આધાર કાર્ડ ખોટું છે એક મકાન રહેઠાણનું તે પણ પુરાવા ખોટા ઊભા કર્યા છે એ તે વિશે શું કહેશો ખોટા પુરાવા બાબતે પંચાયત કચેરીને હજુ સુધી કોઈ પણ માહિતી મળેલી નથી ગ્રામજનોનું કહેવું છે કે ખોટા પુરાવા ઊભા કર્યા છે પરંતુ પંચાયત કચેરીને ઓફિશિયલી એવી કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત છે નહીં ચૂંટણીકાળ આપને ધ્યાને આવ્યું હશે ગામ લોકોએ તમને બતાવ્યું હશે કે ચૂંટણી કાળ પણ મધવાસ ગામનું બની ગયું છે રસીદાબેનનું દાવલનું એ શું વિગત છે હા ચૂંટણી કાર્ડ બનેલું છે એવું ગ્રામજનોએ જણાવ્યું છે અને યાદી મેં ઓનલાઈન જોઈ તેમ તેમાં પણ રસીદા બેબેનનો ચૂંટણી કાર્ડ છે પરંતુ કઈ રીતના બનેલું છે ક્યારે બનાવવાનું છે બનાવવામાં આવેલું છે તેની વિગત અમને ખબર નથી એ ગામ લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું ગત રોજ તમે સમસ્ત ગામ લોકો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા હતા લેખિતમાં પ્રમાણપત્ર પણ આપ્યું હતું રજૂઆત પણ કરી હતી શું કીધું કલેક્ટર સાહેબે શું કીધું એ કલેક્ટર સાહેબે એવું કીધું કે અમે એની તપાસ કરીશું કે અમારા ગામનું અમારા કાકાનું પટેલ વીરાભાઈ મણિલાલનું ઘર નંબર ચોપ્પન દર્શાવી અને ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ એની અંદર ખોટો ઉપયોગ કરી ડોક્યુમેન્ટનો અને એ જે કાઢવામાં આવ્યું છે એ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ત્રણેનો નાશ એને નામદ કરવા જોઈએ અને ખરેખર સરકારી તંત્રની મિલીબગતના કારણે આ ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અને એ બનાવવામાં આવ્યું છે તો બનાસકાંઠાની પાલનપુર નગરપાલિકાએ ફાયર એનઓસી વગરના એકમોને નોટિસ ફટકારી છે મોલ હોસ્પિટલ ધાર્મિક સ્થળો સહિતના બસ્સો પચાસ એકમોને નોટિસ ફટકારાઈ પાલિકાના ફાયર વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો પાલિકાએ નોટિસ આપી નિર્ધારિત સમય મર્યાદામાં એનઓસી મેળવી લેવા તાકીદ કરી છે સમય મર્યાદામાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા નહીં કરે તેવા એકમોને આગામી દિવસોમાં સીલ કરાશે વીજ ચોરી કરતા લોકો થઈ જાવ સાવધાન પીજીવીસીએલ દ્વારા રાજકોટ શહેરમાં સતત ચોથા દિવસે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે રૈયા રોડ સબડિવિઝન અને માધાપર સબડિવિઝનમાં આવતા વિસ્તારોમાં સુડતાળીસ જેટલી ટીમોએ તપાસ હાથ ધરી છે ઘંટેશ્વર ગામ સૈનિક સોસાયટી રાધા પાર્ક સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું છે શહેરમાં છેલ્લા બે દિવસમાં ચેકિંગ દરમિયાન રૂપિયા ચાળીસ લાખથી વધુની ચોરી ઝડપાઈ છે પીજીવીસીએલની કામગીરીથી ચોરોમાં ફફડાટ ફેલાયો છે તો સુરતના પુણા ગામમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે મારૂતિનગરમાં વારંવાર રોડ પર ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં ગટરના પાણીની રેલમછેલ જોવા મળી રહી છે ત્યારે સ્થાનિકોએ ભાજપ અને આપના ઝંડા અને પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો ગટરના પાણીથી સોસાયટીમાં અનેક જગ્યાએ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે સ્થાનિકોએ કહ્યું છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવતું